भारतीय कुश्तीबाज रवि दहिया 57 किलो फ्री स्टाइल वर्ग में सिल्वर मेडल जीतो छे। फाइनल में रवि दहिया ने रशियन ओलंपिक समिति ना जावोर युगुएवे 7-4 थी हराव्यो। वडाप्रधान नरेंद्र मोदी फोन पर बात करी रवि दहिया ने कहू कि आ जीत थी देश ने प्रेरणा मळशे। ओलंपिक में सिल्वर मेडल जीतनार रवि दहिया ने हरियाणा सरकारे 4 करोड़ रूपया आपवानुं कर्युं छे एलान। आ साथे ज रवि दहिया ने क्लास 1 नी नौकरी पण मळशे। रवि दहिया ने हरियाणा में कोईपण स्थले जमीनना प्लॉटनी खरीदी पर 50% वळतर आपवानी पण करी छे जाहेरात। भारतीय पुरुष हॉकी टीमे ओलंपिक में 41 वर्ष बाद इतिहास रचता ब्रॉन्ज मेडल जीत्यो छे। भारते जर्मनी ने 5-4 थी हराव्यू। बीजा क्वार्टर में 3-1 की पाछळ भारते जोरदार वापसी करता सतत 4 गोल कर्या। पीएम मोदीए पुरुष हॉकी टीम ने शानदार जीत बदल पाठव्या अभिनंदन। ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 9 ઓગસ્ટે એક વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે। ભારતના વડાપ્રધાન પહેલીવાર આવી કોઈ બેઠકની અધ્યક્ષતા કરશે। ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે એક સિગ્નેચર ઇવેન્ટનું આયોજન કરાશે કે જેમાં સમુદ્રી સુરક્ષા, શાંતિ અને આતંકવાદ મુદ્દે થશે ચર્ચા। દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। પૂરનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશને હજી 5 દિવસ રાહત નહીં મળે તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે કે બિહારના કેટલાક વિસ્તારોમાં 7-9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે। મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પૂર પ્રભાવિત ચંબલ, દતિયા, શિવપુરી વિસ્તારોનું કર્યું નિરીક્ષણ। શિવરાજસિંહે કહ્યું કે 70 વર્ષમાં આવી તબાહી આવી નથી। પૂર પ્રભાવિત વિસ્તારના લોકોને જરૂરી તમામ મદદ તાત્કાલિક પહોંચાડવા અધિકારીઓને કર્યા આદેશ। દેશમાં કોરોનાના એક દિવસમાં નવા 42,797 કેસ સામે આવ્યા। 532 લોકોના કોરોનાથી નિધન થયા। દેશમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 4,04,000ને પાર। દેશમાં નોંધાયેલા કેરના 50% કેસ એકલા કેરળમાં જ સામે આવ્યા છે। કેરળમાં એક જ દિવસમાંથી 22,414 પોઝિટિવ કેસ નોંધાયા। કેન્દ્ર સરકાર કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે તેવી શક્યતા। 45 થી વધુ વર્ષના લોકો માટે સરકાર 2 ડોઝ વચ્ચેનો સમય ઘટાડી શકે છે। કોવિડ-19 વર્કિંગ ગ્રુપ અને વૈજ્ઞાનિક પુરાવાને આધારે નિર્ણય લેવાઈ શકે છે। ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિનને WHOની મંજૂરી આગામી 1 અઠવાડિયામાં મળે તેવી શક્યતા। WHOએ કાગળોને લગતી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે। જો કોરોનાની રસી કોવેક્સિનને WHOની મંજૂરી મળે તો વિશ્વના અન્ય દેશોમાં પણ તેની માંગ વધશે। છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ એક આઈડી બ્લાસ્ટમાં વાહનને ઉડાડી દીધું। આ દુર્ઘટનામાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાંથી 2 લોકોની સ્થિતિ વધારે ગંભીર છે, જેમને વધુ સારવાર અર્થે રાયપુર ખસેડવામાં આવ્યા છે।